સત્યાવીસ દાખલો ધ્યાન આપો આકૃતિમાં ગતિ કરતા ટી બરાબર દસ સેકન્ડ બી ટી બરાબર બે સેકન્ડ થી ટી બરાબર છ સેકન્ડ માટે કણ દ્વારા કપાયેલ અંતર શોધો સમયગાળા એ અને બી માટે કણની સરેરાશ ઝડપ કેટલી હશે પહેલા આપણે વાત કરીએ ફક્ત આ પહેલા ભાગ માટે એટલે ટી બરાબર જીરોથી ટી બરાબર દસ સેકન્ડ ઝીરોથી દસ સેકન્ડ તો ત્યારે આપણે સરેરાશ ઝડપ શોધવાની સરેરાશ ઝડપ એટલે અંતર ભાગ્ય સમય તો પહેલા આપણે અંતરની વાત કરવાની થાય તો જોઈ લો આની આ જ વસ્તુ હવે અહીંયા આલેખ જે છે ને એ ઝડપ વિરુદ્ધ સમયનો છે આગળ પણ મેં તમને કહ્યું હતું કે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ હોય ને અને અંતર શોધવાનું હોય તો એ જે તે ભાગનું ક્ષેત્રફળ આપણને અંતર આપે ફરીથી બોલું ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એ અંતર ઇઝ ઇક્વલ શું કહેવાય જે તે ભાગનું ક્ષેત્રફળ તો અહીંયા આપણે આમ કહી શકાય જો તારો ધ્યાનથી પહેલા આપણે વાત કરવાની છે ટી બરાબર જીરો થી ટી બરાબર દસ સેકન્ડ તૈયાર થાય અને આપણે કહી શકાય તો બસ એને ધ્યાનમાં રાખીને આપણે અંતર એક ક્ષેત્રફળના સ્વરૂપમાં મળે તો અંતર એસ બરાબર ત્રિકોણ ઓઈ નું ક્ષેત્રફળ તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે વન પોઈન્ટ ટુ પાયો ગુણ્યા વેત તો વન પોઈન્ટ ખબર તો વન પોઈન્ટ ટુ ઓ બી ગુણ્યા એસી તો વન પોઈન્ટ ટુ ઓ બી એટલે દસ જોઈ લો આ દસ છે ને સમયવાળામાં અને અંતરમાં કેટલું છે બાર માઇનસ જીરો એટલે બાર થયું એટલે દસ ગુણ્યા બાર અને ભાગ્યા બે એટલે સાહીઠ મીટર આપણને મળે આ અંતર તૈયાર થઈ ગયું હવે આપણે સરેરાશ ઝડપની વાત તો વી એવરેજ એવરેજ એટલે સરેરાશ તો સરેરાશ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એટલે એસ અપોન ડેલ્ટા ટી એસ એટલે તો સાહીઠ અને સમય કેટલો દસ તો સરેરાશ ઝડપ આપણને કેટલી મળી છ મીટર પ્રતિ સેકન્ડ જો આ પહેલા ભાગ સુધી પૂછાય ને તો આટલે સુધી લખવાનું ટૂંકમાં આટલા સમય પૂરતી અહીંયા જે રકમમાં છે ને ટી બરાબર જીરો થી ટી બરાબર દસ સેકન્ડ ત્યાં સુધીની વાત કરવાની કે આપણે અહીંયા સુધી આપણે લખવાનું થાય બરાબર જે આગળ હમણાં આપણે ચાલ્યું ત્યાં સુધી અહીંયા સુધી લખવાનું થાય ટી બરાબર છ સેકન્ડ અહીંયા સુધી હવે આગળ વાત કરીએ તો ટી બરાબર બે સેકન્ડ થી ટી બરાબર છ સેકન્ડ માટે જો આલેખમાં ક્યાંય બે સેકન્ડ છ સેકન્ડ એવું કઈ દર્શાવ્યું નથી પાંચ સેકન્ડ આમ વચ્ચે દેખાય છે ત્યાંથી આમ લંબ એટલે પાંચ સેકન્ડ એ આપણને મળે તો આપણે જુદા જુદા ટુકડા કરવા પડે વાત કોની કરવાની છે ટી બરાબર બે સેકન્ડ થી ટી બરાબર છ સેકન્ડ એના માટેની આપણે અહીંયા વાત કરવાની બરાબર તો હવે જોઈ લો બીજા ભાગ માટે તો ટી બરાબર બે સેકન્ડ થી ટી બરાબર છ સેકન્ડ એમાં કાપેલું અંતર એસ ટુ હોય તો પ્રારંભિક ઝડપ યુ બરાબર જીરો એકદમ પ્રારંભમાં ટી બરાબર જીરો સમય એટલે યુ બરાબર જીરો તો ટી બરાબર પાંચ સેકન્ડ સમયે ઝડપ આપણે કેવી હોય તો વી બરાબર બાર મીટર પ્રતિ સેકન્ડ અહીંયા જોઈ લો ટી બરાબર પાંચ સેકન્ડ ઝડપ અહીંયા કેટલી છે બાર છે ને જે આલેખ ઉપરથી આપણને ખબર પડી જાય જોઈ શકો આલેખમાં તો હવે આગળ આપણે કહી શકાય કે ઉપરથી બરાબર સેકન્ડ કેટલી આવી મીટર પ્રતિ સેકન્ડ તો ગતિના સમીકરણ વી બરાબર વી જીરો હતું ને એ વી જીરો ને અહીંયા આપણે શું લઈએ છીએ યુ તરીકે એટલે અહીંયા આપણી પાસે તૈયાર શું થવાનું તો વી બરાબર યુ પ્લસ એ ટી વી બરાબર તો બાર જે આપણી પાસે આ છે પછી બરાબર યુ તો યુ બરાબર ઝીરો પ્લસ એ એટલે એ અને ટી બરાબર પાંચ સેકન્ડ તો આ પાંચ આ તો ઝીરો થઈ ગયું એટલે બાર બરાબર શું આવશે ફાઈવ એ તો એ બરાબર બાર અપોન પાંચ જોઈ લો એટલે બે પોઈન્ટ ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ આપણને પ્રવેગ મળ્યો હવે ટી બરાબર સેકન્ડ બાદ તેની ઝડપ v1 વન હોય ધ્યાન રાખજો આ આપણે પાંચ સેકન્ડ સમય સુધીની વાત ક્લિયર ને તો હવે આપણે આગળ જઈએ કે ટી બરાબર બે સેકન્ડ બાદ તેની ઝડપ જો v1 હોય અહીંયા પહેલેથી જ આપણે શરૂઆત કરી ટી બરાબર ઝીરો સમયથી ટી બરાબર પાંચ સેકન્ડ એને ધ્યાનમાં રાખીને તો હવે આપણે ટી બરાબર બે સેકન્ડ બાદ તેની ઝડપ જો v1 હોય તો V1 બરાબર યુ પ્લસ એ ટી તો યુ એટલે પ્રારંભિક વેગ જીરો બે પોઈન્ટ ચાર અને ટી એટલે બે સેકન્ડ તો વી વન બરાબર કેટલું આવ્યું ચાર પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ હવે વાત કરીએ બે સેકન્ડ થી પાંચ સેકન્ડ સમયમાં કાપેલું અંતર જો એસ વન હોય તો એસ વન બરાબર આપણને ઝડપ તો કેટલી છે ચાર પોઈન્ટ આઠ એટલે ચાર પોઈન્ટ આઠ આયુ ફરથી બોલો આપણે બે સેકન્ડ થી પાંચ સેકન્ડ માટેની તો બે સેકન્ડ બાદ તો અહીંયા ઝડપ કેટલી છે ચાર પોઈન્ટ આઠ જે પ્રારંભિક તરીકે મળે બે સેકન્ડ એટલે પ્રારંભિક તરીકે આપણને મળ્યું તો યુ બરાબર વી વન બરાબર ચાર પોઈન્ટ અને ટી બરાબર કેવું હોય તો પાંચ માઇનસ બે એટલે ત્રણ સેકન્ડ તો અહીંયા જોઈ લો ચાર પોઈન્ટ આઠ ગુણ્યા ટી એટલે ત્રણ વત્તા વન અપોન્ટ ટુ એટલે બે પોઈન્ટ ચાર બરાબર જોઈ લો છે ને અને ગુણ્યા ટી એટલે ત્રણ એનો સ્કવેર તો આપણી પાસે રહેવાનું શું તો ચૌદ પોઈન્ટ ચાર પ્રતિ પ્રવેગી ગતિ માટે પ્રારંભિક ઝડપ યુ ટુ બરાબર બાર મીટર પ્રતિ સેકન્ડ આપણે અહીંયા સુધી પહોંચ્યા બરાબર પાંચ સેકન્ડ સુધી પહોંચી ગયા એટલે એ સ્થાને આવ્યું એ સ્થાનેથી એની ઝડપ કેટલી કેવી થાય છે ઘટે છે એટલે ઝડપમાં ઘટાડો થયો એટલે પ્રતિપ્રવેગ થયું કહેવાય ખબર પણ આપણે છ સેકન્ડ સુધી જ આપણે વાત કરવાની છે તો બસ તો અહીંથી એટલે પ્રારંભિક આપણને આ કેટલું મળ્યું બાર મીટર પ્રતિ સેકન્ડ મળ્યું ને આ ધ્યાન રાખી લેજો એટલે અહીંયા આપણી પાસે આ પ્રમાણે રે જોઈ લો ધ્યાનથી ને આલેખ આ પ્રમાણેનો હતો એને ધ્યાનમાં રાખીને અહીંયા આપણી પાસે આ પાંચ અને આ દસ તો દસે તો જીરો થઈ ગયું એટલે દસ માઇનસ પાંચ એટલે આ પાંચ અને v2 ટુ બરાબર જીરો એટલે આ 0 તો v2 ટુ બરાબર યુ ટુ પ્લસ વન પ્લસ એટલે v બરાબર યુ પ્લસ એ ઉપરથી તો વી ટુ બરાબર તો જીરો બરાબર યુ એટલે તો બાર છે અને વત્તા એ અને ગુણ્યા પાંચ સેકન્ડ એટલે એ બરાબર અહીંયા આપણી પાસે શું રહેવાનું ધ્યાન આપજો જીરો બરાબર બાર વત્તા પાંચ એ ટુ ને લખ્યું હોય માઇનસ બે પોઈન્ટ ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલા માટે આવી શકે કે પ્રતિ પ્રવેગી ગતિ છે આ પાંચ સેકન્ડ સુધી વાત કરી હવે વાત કરીએ પાંચ થી દસ સુધી નહીં જવાનું પાંચ થી છ સેકન્ડ દરમિયાન કણેક આપેલું અંતર તો એસ ટુ બરાબર યુ ટુ ટી આવે ને તો અહીંયા ડેલ્ટા ટી એટલે એક સેકન્ડ થયું ને કેમ તો છ માઇનસ બે પોઈન્ટ ચાર અને ગુણ્યા ટી એટલે વન તો બાર આ જોતા રહેજો હા તો અહીંયા બાર માઇનસ એક પોઈન્ટ બે એટલે દસ પોઈન્ટ આઠ મીટર આપણને મળે તો આમ t = 2 સેકન્ડ થી t = 6 સેકન્ડ દરમિયાન કણે કાપેલું અંતર તો 2 થી 6 સુધી તો ઉપર હતું ને આપણે 25.2 અને + 10.8 બરાબર તો s1 + s2 s1 આપડી પાસે આગળ તૈયાર કર્યુંતું એ s1 નજર કરો અહીંયા આપડી પાસે s1 25.2 અને હવે એચ ટુ કેટલું આવ્યું દસ પોઈન્ટ આઠ એટલે છત્રીસ મીટર રે આ અંતર આવી ગયું હવે ઝડપ માટે કેવું હોય તો અંતર ભાગ્યા સમય તો વી એવરેજ બરાબર એસ છ માઇનસ બે એટલે અંતર કુલ કેટલું છે છત્રીસ અપોન ચાર એટલે વી એવરેજ બરાબર નવ મીટર પ્રતિ સેકન્ડ પડી ખબર એટલે ટૂંકમાં આ જે બીજો ભાગ છે એમાં આપણે કેટલા ટુકડા કર્યા તો વાત બે થી છ સેકન્ડ માટે એટલે પેલા ટી બરાબર જીરો થી પછી જીરો પાંચ દસ એવું આપેલું છે એટલે બે થી પાંચ સેકન્ડ સુધી અને પછી પાંચ થી છ સેકન્ડ છેક દસ સેકન્ડ સુધી નથી જવાનું એટલે પાંચ થી છ સેકન્ડ એ દરમિયાન આપણે આ અંતર મળ્યા અને અંતર મળી ગયું એટલે એવી એવરેજ બરાબર અંતર ભાગ્યા સમય ક્લિયર ઓકે